नमस्कार मित्रों, हमरा 15 दिवस पहला ज सूर्य ग्रहण थयो हतो अने हवे 8 नवंबर ना चंद्र ग्रहण थवा जई रह्यो छे। अपना शास्त्रों अनुसार सूर्य ग्रहण नी जेम चंद्र ग्रहण पण खूब ज महत्व धरावे छे। सूर्य ने आत्मा नो कारक मानवामां आवे छे अने चंद्र ने मन नो कारक मानवामां आवे छे। आथी चंद्र ग्रहण नी असर मन उपर विशेष थती होय छे। चंद्र ग्रहण क्यारे थाय छे? जारे चंद्रमा पृथ्वीना परछाया पासेथी पसार थाय छे, एटले के चंद्र उपर पृथ्वीनो परछायो पड़े छे, जेना कारणे चंद्र देखातो नथी अने तेना दर्शन थई शकता नथी। पूनमना दिवसे ज आ वस्तु बने छे, जारे चंद्र पृथ्वीथी सौथी वधु दूर होय छे। चंद्र ग्रहण लांबा समय सुधी चाले छे, तेने पूर्ण थवामां घणो समय लागे छे। मित्रों, जेवी रीते सूर्य ग्रहणनो प्रभाव बधी राशिओ पर पड़े छे, तेवी रीते चंद्र ग्रहणनो प्रभाव पण बधी राशिओ पर पड़े ज छे। 15 दिवस पहला सूर्य ग्रहण हतो अने हवे चंद्र ग्रहण थवा जई रह्यो छे, जे शास्त्रोनी दृष्टिए विशेष संयोग मानवामां आवे छे। आ वर्षनो छेल्लो चंद्र ग्रहण चार राशिओ माटे खूब ज शुभकारी साबित थवानो छे। आ चार राशिना लोकोने एटलो बधो लाभ थई शके छे के हज सुधी तेमने जीवनमां क्यारे नथी थयो। आ चंद्र ग्रहणना शुभ प्रभावथी चार राशिओना रंगथी राजा बनवाना योग थई रह्या छे, परंतु अमुक राशिओने आ ग्रहणनो अशुभ प्रभाव जोवा पण मळशे। तो चालो मित्रों, हवे जाणीए के आ चंद्र ग्रहणनो प्रभाव दरेक राशि पर केवो पड़वानो छे, जेमां सौप्रथम आवे छे मेष राशि। आ ग्रहण मेष राशि पर लागवानो छे। आथी मेष राशिना जातकों माटे आ चंद्र ग्रहण तेमने नबळा बनावी शके छे। तेमने वाद विवाद करवाथी बचवू जोईए अने स्वास्थ्यनी विशेष रूपथी ध्यान राखवानी तेमने जरूर छे। तमारा खर्चमां पण वधारो थई शके छे, आथी वधाराना खर्च करवानुं टाळशो अने मनने शांत राखशो। वधુને વધુ સમય પોતાના જીવન સાથી સાથે વિતાવો। તમને ધાર્મિક તથા આધ્યાત્મિક કાર્યોમાં સહભાગી થવાના અવસર પણ મળશે, આથી આવા દરેક અવસરને ચૂકશો નહીં। ચંદ્રગ્રહણ દરમિયાન તમારા માટે ઓમ હન હનુમંતાય નમઃ મંત્રનો જાપ કરવો ખૂબ જ ફાયદાકારક સાબિત થઈ શકે છે। આવો હવે વાત કરીએ વૃષભ રાશિ પર ચંદ્રગ્રહણના પ્રભાવની। તમારી રાશિમાં 12મા ભાવમાં આ ચંદ્રગ્રહણ ઘટિત થવા જઈ રહ્યો છે, તો આ ચંદ્રગ્રહણ તમારા માટે શુભ નથી। તમારે વધારે સતર્ક રહેવાની જરૂર છે। વાહન ચલાવતી વખતે ખાસ સાવધાની રાખવાની જરૂર છે। કોઈ મહત્વના કાર્યમાં અડચણ આવી શકે છે, આથી કોઈ પણ મહત્વનો નિર્ણય લેવાથી પહેલા 100 વખત વિચાર કરવો। આ ચંદ્રગ્રહણના પ્રભાવથી બચવા માટે તમે ઓમ શ્રીમ શ્રીમ નમઃ મંત્રનો જાપ કરી શકો છો। આવો હવે જાણીએ મિથુન રાશિ પર ચંદ્રગ્રહણનો પ્રભાવ કેવો રહેશે। મિથુન રાશિના 11મા ભાવમાં આ ચંદ્રગ્રહણ ઘટિત થવા જઈ રહ્યો છે, આથી આ ચંદ્રગ્રહણ તમારા માટે ખૂબ જ શુભ સાબિત થવાનો છે। તમારી આર્થિક સ્થિતિ પહેલાથી વધુ સારી બની શકે છે, કામકાજ અને વ્યાપારમાં પ્રગતિ થઈ શકે છે, આવકના નવા રસ્તાઓ ખુલી શકે છે, ચારે બાજુથી તમને ધન પ્રાપ્તિ થવાના સંયોગ છે। જો તમે નોકરી બદલવા માંગો છો તો આ સમય તમારા માટે ખૂબ જ શુભ રહેશે। હજી વધુ શુભ ફળ પ્રાપ્ત કરવા માટે આપે ઓમ ઘમ ગણપતિ નમઃ મંત્રનો જાપ કરવો ખૂબ આવશ્યક છે। આવો હવે વાત કરીએ કર્ક રાશિ વિશે। કર્ક રાશિના 10મા ભાવમાં આ ગ્રહણ ઘટિત થવાનો છે, આથી આ ગ્રહણ તમારા માટે શુભ સાબિત થવાનો છે। તમને ધન પ્રાપ્તિના ઘણા બધા અવસર મળશે અને થોડા જ પ્રયત્નોથી તમે વધુ ને વધુ ધન પ્રાપ્તિ થશે। તમે વિચાર્યું નથી તેનાથી વધુ ધનમાં તમને વૃદ્ધિ જોવા મળશે। કાર્યસ્થળ પર વાદ વિવાદ થવાની સંભાવના છે, તો તેનાથી દૂર રહેવા પ્રયત્ન કરવો। કોઈ પણ પ્રકારનું જોખમ લેવાનો પ્રયત્ન ન કરતા ગ્રહણ દરમિયાન તમે ઓમ સોમાય નમઃ મંત્રનો વધુ ને વધુ જાપ કરો, આથી તમને વધુ ને વધુ શુભ ફળ મળશે। આવો હવે વાત કરીએ સિંહ રાશિ પર ચંદ્રગ્રહણના પ્રભાવની। સિંહ રાશિના 9મા ભાગમાં આ ગ્રહણ ઘટિત થવા જઈ રહ્યો છે, તો આ રાશિના જાતકો માટે આ ચંદ્રગ્રહણ શુભ સાબિત થવાનો છે। તમારી કોઈ મોટી સમસ્યાનું સમાધાન તમને સરળતાથી મળી રહેશે। ફસાઈ ગયેલા નાણાં પાછા મળવાની સંભાવના છે। આ સમય દરમિયાન તમારા વ્યવસાયમાં અચાનક જ ઉન્નતિ થશે અને ધનનું આગમન થશે। જો તમે કોઈ રોકાણ કરો છો તો તમને બહુ મોટો ફાયદો થઈ શકે છે। ચંદ્રગ્રહણ બાદ એક જ મહિનાની અંદર તમને ક્યાંકથી ધન મળી શકે છે, તો તેને સંભાળીને રાખવું। ગ્રહણ દરમિયાન આપને ઓમ સૂર્યાય નમઃ મંત્રના વધુ ને વધુ જાપ કરવા ખૂબ શુભદાયી સાબિત થશે। હવે વાત કરીએ કન્યા રાશિના જાતકોની। કન્યા રાશિના 8મા મારક ભાવમાં આ ગ્રહણ ઘટિત થવા જઈ રહ્યો છે, આથી આ ગ્રહણનો શુભ ફળ તેમને પ્રાપ્ત નહીં થઈ શકે। તમારા ક્રોધમાં અચાનક જ વૃદ્ધિ થઈ શકે છે, આથી ક્રોધ પર નિયંત્રણ રાખવું ખૂબ જરૂરી છે। ગુસ્સામાં આવીને કોઈ પણ નિર્ણય ન લેવો, નહીંતર મોટું નુકસાન વેઠવું પડશે। તમારા ખર્ચમાં પણ વધારો થઈ શકે છે। પરિવારના લોકોમાં વાદ વિવાદ થવાની સંભાવના છે।
આથી આ ગ્રહણ દરમિયાન ઓમ નમો ભગવતે વાસુદેવાય મંત્રનો વધુ ને વધુ જાપ કરવો. હવે વાત કરીએ તુલા રાશિ પર ગ્રહણના પ્રભાવની. તુલા રાશિના સાતમા ભાવમાં આ ગ્રહણ ઘટિત થવાનું છે. જે લોકોના લગ્નની વાત ચાલે છે તેમાં અડચણ આવવાની શક્યતા છે અને જે લોકો વિવાહિત છે તેના જીવનમાં ઉતાર ચડાવ થવાની સંભાવના છે. જીવનસાથીની પાસે સાથે મુશ્કેલી ઊભી થઈ શકે છે. કોઈ કામ સાવધાની રાખીને કરવું અને વધુ પડતા ખર્ચથી બચવું, કારણ કે આ સમય દરમિયાન તમારી પાસે ધંધો આવશે જ પરંતુ ખર્ચમાં પણ વધારો થશે. આવતા એક મહિના સુધી તમે ઓમ શુક્રાય નમઃ આ મંત્રનો વધુ ને વધુ જાપ કરો. આવું કરવાથી તમને લાભ પ્રાપ્ત થશે. ત્યાર પછીની રાશિ છે વૃશ્ચિક રાશિ. વૃશ્ચિક રાશિના છઠ્ઠા ભાવમાં આ ગ્રહણ ઘટિત થવા જઈ રહ્યો છે. આ ચંદ્રગ્રહણનો શુભ પ્રભાવ તમને પ્રાપ્ત થશે. તમારી આવકમાં વધુ વૃદ્ધિ થવાની શક્યતા છે. તમારી આર્થિક સ્થિતિ મજબૂત થઈ શકે છે. જો તમે રોકાણ કરો છો તો તમને વધુ ને વધુ લાભ મળવાની સંભાવના છે. આ ગ્રહણ કાળ દરમિયાન તમને ઓમ હનુમંતે નમઃ મંત્રનો જાપ જરૂરથી કરો. આવો હવે વાત કરીએ ધનુરાશિના જાતકોની. ધનુરાશિના પાંચમા ભાવમાં આ ગ્રહણ ઘટિત થવા જઈ રહ્યો છે. આથી તમને આ ગ્રહણનો સામાન્ય પ્રભાવ જોવા મળશે, પરંતુ આ ચંદ્રગ્રહણથી તમને આર્થિક લાભ થવાની સંભાવના છે. આપના માટે ઘણા બધા નવા રસ્તાઓ ખુલી શકે છે, પરંતુ તમને વાદ વિવાદથી દૂર રહેવું પડશે. પરિવારના સભ્યોના સ્વાસ્થ્ય વિશે તમને વિશેષ ધ્યાન આપવાની જરૂર છે. જો ઘરમાં વૃદ્ધો છે તો તેમને વધુ ને વધુ સારી રીતે ધ્યાન રાખવાની જરૂર છે. આ દરમિયાન તમે જે પણ પ્રયત્ન કરશો તેનું ફળ તમને અચૂક મળશે. આ ગ્રહણનો શુભ ફળ પ્રાપ્ત કરવા માટે તમે ઓમ બૃહસ્પતિ નમઃ મંત્રનો જાપ કરી શકો છો. હવે જાણીએ મકર રાશિ પર ચંદ્રગ્રહણનો પ્રભાવ કેવો પડશે તેના વિશે. આ રાશિના ચોથા સુખ ભાવમાં આ ગ્રહણ થવા જઈ રહ્યો છે. આથી તમને વધુ સાવધાની રાખવાની સલાહ આપવામાં આવે છે. તમારા ખર્ચમાં વધારો થઈ શકે છે. અકારણ જ તમને અપમાન સહન કરવાનું થઈ શકે છે. માતા પિતા તથા સંતાનના સ્વાસ્થ્યની ચિંતા તમને થઈ શકે છે. સાથે સાથે કોઈ મિત્ર કે નજીકના સગા સાથે સંબંધોમાં ખટરાક થવાની શક્યતા છે. આ ચંદ્રગ્રહણ દરમિયાન તમને ઓમ શનિ શનિશ્વરાય નમઃ મંત્રનો જાપ કરવો જોઈએ. જો શનિની સાડી સાથે પનોતી ચાલી રહી છે તો તમને નકારાત્મકતાથી દૂર રહેવું પડશે. શનિદેવના શરણમાં જશો તો રાહત મળવી નિશ્ચિત છે. આવો હવે વાત કરીએ કુંભ રાશિ વિશે. કુંભ રાશિના ત્રીજા પરાક્રમ ભાવમાં આ ગ્રહણ થવા જઈ રહ્યો છે. તમારા માટે આ ગ્રહણ ખુશીઓ લઈને આવી રહ્યો છે. આ ગ્રહણનો તમારા જીવન પર ખૂબ જ શુભ પ્રભાવ તમને જોવા મળશે. તમારા સ્વાસ્થ્યમાં સુધારો જોવા મળશે અને વ્યાપારમાં ખૂબ જ વધારો પણ તમને જોવા મળશે. તમે જે કામ હાથ પર લેશો તેમાંથી તમને સરળતાથી ધન પ્રાપ્તિ થશે. દાંપત્ય જીવનમાં સુખની અનુભૂતિ થશે. પતિ પત્નીના પ્રેમ અને વિશ્વાસમાં વધારો થશે. આવકના નવા સાધનો અને દરવાજા ખુલી શકે છે. બધું મળીને કહીએ તો આ ગ્રહણનો શુભ પ્રભાવ તમને દરેક ક્ષેત્રમાં મળશે. આ ગ્રહણ કાળ દરમિયાન તમને ઓમ સન શનેશ્વરાય નમઃ મંત્રનો જાપ કરવો જોઈએ. આવો હવે જાણીએ છેલ્લી મીન રાશિ વિશે. મીન રાશિ પર ચંદ્રગ્રહણનો પ્રભાવ કેવો રહેશે તેના વિશે. મીન રાશિના બીજા ભાવમાં અર્થાત ધન સંપત્તિ ભાવમાં આ ચંદ્રગ્રહણ થવા જઈ રહ્યો છે. આથી આ ગ્રહણનો શુભ પ્રભાવ તમને જોવા મળશે. આ ગ્રહણમાં તમને ખોટા ખર્ચથી બચવું પડશે, પરંતુ ધન કમાવાના સાધન ગોતવામાં તમને સફળતા મળશે. સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યાઓનું નિર્માણ થઈ શકે છે. તમને અચાનક જ મોટી જવાબદારી નિભાવવી પડે તેવી શક્યતા છે. નોકરી અને વ્યાપારની સ્થિતિ સામાન્ય રહેશે. આ ગ્રહણ કાળમાં તમને ઓમ બૃહસ્પતિ નમઃ મંત્રનો જાપ કરવો જોઈએ. તો મિત્રો, આવી રીતે આ બારે રાશિઓ પર ગ્રહણનો શુભ અને અશુભ પ્રભાવ તમને જોવા મળશે. તમારી રાશિ કઈ છે કમેન્ટ બોક્સમાં જરૂરથી લખીને જણાવશો અને તેના સાથે જોડાયેલ મંત્ર પણ અવશ્ય લખશો. આશા છે કે તમને આ જાણકારી સારી લાગી હશે. જો તમને આ વિડીયો ગમ્યો હોય તો તેને લાઇક કરજો, તમારા મિત્રો સાથે શેર કરજો. જો તમે ચેનલ પર નવા છો તો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં અને બેલ આઇકન દબાવવાનું ભૂલશો નહીં, જેથી આવનાર તમામ નવા વિડીયોની માહિતી અને નોટિફિકેશન આપને સરળતાથી મળી રહે. મને સાંભળવા બદલ આપ સૌનો ખૂબ ખૂબ આભાર. ધન્યવાદ.